આ તમે બહુ મહત્વનો પોઈન્ટ કીધો અને આ પર ઘણી એવી ચર્ચા આ મુદ્દા ઉપર મજબૂતાઈથી આગળ વાત કરો આ મુદ્દો જ મજબૂત છે એને એ રીતે કહી શકાય કે સ્ત્રી ધન અને દહેજ આ બે બહુ મહત્વના મુદ્દા છે અને બે બહુ અલગ વસ્તુઓ છે સ્ત્રી ધન એ એવી વસ્તુ છે કે દીકરી જ્યારે પરણે ત્યારે એને કરિયાવરમાં એની જોડે જે જે પણ વસ્તુ લઈને આવે છે આપણી દીકરી પરણતી હોય કાકાની ભત્રીજી પરણતી હોય આ તે તો દરેક જણ સોનાની વસ્તુ આપે ગિફ્ટ આપે છે જે સ્ત્રી ધન છે એ એનું પોતાનું ધન છે એ પોતે પરણે ત્યારે એ વસ્તુ લઈને જોડે જાય છે જેને સાસરી તરફથી માંગવામાં નથી આવતું એના મા બાપ અને એમના ફેમિલી મેમ્બર્સ ને એમના ફ્રેન્ડ્સ એને રાજી ખુશીથી આપે છે આ વસ્તુ સ્ત્રી ધન કહેવાય છે અને સાસરી પક્ષ તરફથી માંગવામાં આવેલી વસ્તુઓ કે તમારે જો મારી દીકરા જોડે લગ્ન કરાવવા હોય તમારી દીકરીના તો આ વસ્તુ આવું બને છે કે એસીમાં દીકરી રહેવા ટેવાયેલી હોય પિલાની ક્ષમતા ના હોય માર પંખો લાવતો હોય એટલે સાસુ સસરા એને એસીમાં કે અમે 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 રાજી ખુશીથી આપીએ છીએ અને પછીથી જયારે મુદ્દો બની જાય ત્યારે દેશમાં પડી હોય એ જ વસ્તુ કહું છું ને જે આ સ્ત્રીધન લઈને આવી છે જયારે અંદર બીજા ડિસ્પ્યુટ થાય જયારે એસીનો ડિસ્પ્યુટ નથી કે ભાઈ એસીનું બિલ વધારે આવે છે ઇસ્યુ નથી સાસુ જોડે ફાવતું નથી નણંદ જોડે ફાવતું નથી વર જોડે ફાવતું નથી આ બધા જયારે ઇસ્યુઝ થાય ત્યારે એ ઇસ્યુને લીગલ રૂપ આપવા માટે જયારે એફઆઈઆર એની કન્વર્ટ થાય એફઆઈઆરમાં એ લખાય ત્યારે આ જે સ્ત્રીધનની વસ્તુઓ છે જે રાજી ખુશી તેના ઘરવાળાએ આપી છે આ લોકોએ માંગી નથી પાંચ જોડ કપડાં દસ જોડ કપડાં જે પોતાની સ્ત્રી એ પત્ની લઈને જે આવશે જે દીકરી એ જ પહેરવાની છે એ કપડાં હસબન્ડ ભાગીને આપ્યા હોય એ બધું એનું સમાજમાં પોતાનું સ્ટેટસ બતાવવા માટે પણ આપતા હોય છે સરસ રીતે કર્યા હોય મા બાપ સ્ત્રીધન બધા જ એને દહેજમાં ખપાવી દેવામાં આવે છે આપણા ત્યાં સમાજ સિસ્ટમમાં ક્યારેય લખીને નથી માંગવામાં આવતું કે પાંચ લાખ રૂપિયા આપશો તો જ તમારી દીકરીના લગ્ન મારા દીકરા જોડે થશે આ માંગણી હોય છે જે બધું પછીથી નક્કી જયારે ડિસ્પ્યુટ થાય ત્યારે કે કે ભાઈ મારી પાસે લગ્ન વખતે પાંચ લાખ માંગ્યા હતા જે આજે મળ્યા નથી મળ્યા જેના માટે આ ડિસ્પ્યુટ છે એટલે આ સ્ત્રી થન જે એકચ્યુઅલી વસ્તુઓ છે એને દહેજમાં ખપાવવામાં આવે છે આ સાચી પણ હોય વાત ખોટી પણ હોય પણ એ જયારે ખોટી હોય ત્યારે તેને સાચી રીતે બતાવવાથી દહેજની વાત આવે છે અને દહેજ માંગવામાં આવે છે ત્યારે દહેજ માટે થઈને માત્ર પૈસા માટે થઈને જ્યાં સ્ત્રી ઉપર અત્યાચાર ગુજારવામાં આવે એવી વ્યક્તિઓને ક્યારે પણ માફ કરી ન શકાય એમની સામે કડક કાર્યવાહી એટલે દાખલારૂપ કાર્યવાહી કે ઇન ફ્યુચર ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના દહેજ માંગવાની હિંમત તો શું વિચાર પણ ન કરી શકે કમનસીબે કાયદાની છટકબારી એટલે ઘણી વખતે આવા જે આપણે વાત કરી કે સ્ત્રી ધનને દહેજમાં ખપાવી દેવામાં આવે છે લેખિતમાં માંગવામાં આવતું હોય આપણા જેવા એડવોકેટ પણ સલાહ આપતા હોય છે કે તું આવું લખાય તો ફિટ થશે 498 એમાં એમાં વૃદ્ધ મા બાપ સાસુ સસરા બી જાય એટલે આપણા જેવા એડવોકેટ પણ સલાહ આપે અને બે વસ્તુ મેરાય એક વખત આવી રીતે લાફો માર્યો હતો અને એક વખત આવી રીતે વાર ખેંચ્યા હતા એવી ચાર વસ્તુ ઉપજાવીને પણ લખાવતા હોય છે આપણે અનુભવે ઘણા બધા જાણીએ છીએ વહુ અને વરસાદને ક્યારે પણ જસ હોતો નથી મેઘાજી આપણે હું સવાલ પૂછી રહ્યો છું ઘણી વખત એવું બને છે કે બધી રીતે સંસ્કારી ગુણિયલ હોય છતાં પણ જ્યારે એનું પિયર પક્ષનું જે સ્ટેટસ હોય છે આર્થિક સ્ટેટસ હોય છે સામાજિક સ્ટેટસ હોય છે એના કરતાં વધુ ઊંચા સ્ટેટસમાં જવા માટે ઘણી વખત વિદેશ જવા માટે ઘણી વખતે કોઈક સમાજમાં સારું માન મર્તબો મળશે એવા લાલચ કે આગ્રહથી ઊંચા સ્ટેટસવાળા પરિવારમાં જ્યારે સ્ત્રી જતી હોય છે ત્યારે આવી અપેક્ષાઓ અથવા તો આવા ઘર્ષણના મુદ્દાઓ વધી જતા હોય છે ઘણી વાર એવું લાગે છે આપને કે સરખા સ્ટેટસમાં જો જાઓ એ પરિવારમાં જાઓ તો કદાચ દૂધમાં સાકર ભળે એમ ભળી જવાતું હોય છે આપણે શું લાગે છે તમારી વાત બિલકુલ સાચી છે થોડા ઊંચા સ્ટેટસમાં જવા માટે જ્યારે સ્ત્રીઓ સહન કરે છે ત્યારે બહુ સામાન્ય દાખલા આપું તો કેવા દાખલા બને છે બેટા આપણા ઘર પ્રમાણે આ કપડાં નથી એનો અર્થ તું આના કરતાં ભારે કપડાં લે તારા મા બાપની એની કોઈ સગવડ છે નથી સગવડ એ ધ્યાનમાં નથી લેવાતું અચ્છા તારા આપણા લગ્નમાં બેટા આટલા તો ગેસ્ટ હશે જ એટલા તો ગેસ્ટ જોઈએ જ આ તારા જેઠના લગ્નમાં આટલા ગેસ્ટ જેઠાણીએ બોલાવેલા વાય ટુ કમ્પેર તમે વહુ ઘરમાં લાવો છો કોઈ વસ્તુ સાથે કમ્પેરિઝન કરવાની જરૂર જ નથી કે ભાઈ આ વ્યક્તિ આટલું કરે માટે તું કર
રુજાનજી, આ જ વાત આપને હું પૂછી રહ્યો છું કે ક્યારેક સામાજિક સંતુલન જળવાતું નથી ત્યારે બે પરિવારો વચ્ચે, પિયર પક્ષ અને સાસરી પક્ષ વચ્ચે, ત્યારે મહદઅંશે પ્રશ્નો ઉભા થતા હોય છે. આ વાત સાથે આપ સંમત છો? અને નંબર ટુ રુજાનજી, તમારા પાસીઓમાં શું વ્યવહારો હોય છે કે શું વિધિ હોય છે મને ખબર નથી, પણ જે જનરલ જો વાત કરીએ, સ્ત્રીજનની વાત કરી, દહેજનો મુદ્દો પણ આવ્યો, લગ્ન સમયે જે લેવડ દેવડ થાય, જે ચીજવસ્તુઓ અપાતી હોય, આનું રજીસ્ટ્રેશન, એક નોંધ એ ગવર્મેન્ટ પાસે પણ સબમિટ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ કે કેમ, કે કાલ ઉઠીને કોઈ એવો ઇસ્યુ ઊભો ન થાય કે બંનેના લગ્ન જીવનમાં કોઈ દરાર ઊભી થાય. આપણે શું મન લાગે છે? પહેલા જે તમારો ક્વેશ્ચન હતો એ પર મારે કેવું છે કે જયારે લગ્ન થવાના હોય છે તો મિયા બીવી રાજી ક્યાં કરેગા કાજી, યા પેલા પિયરવાલા ને સાસુ સસા બધા મેલી મળીને પેલો બી કહે છે કે મારી છોકરી સારા ઘરમાં જાય છે, થોડું આપશે એ કરા, થોડું દિલ ખોલીને આપશે. ઝઘડો અત્યારે એ પોઈન્ટનો નથી કે એ વખતે જે બી અપાયતું હોય છે, કારણ કે મેં થોડા કેસીસ જોયા બી છે, પેપરમાં બી વાંચ્યા છે કે જે ઇનિશિયલી સ્ટાર્ટિંગથી જ વગેરે માંગવા કરે તો હવે છોકરીઓ બહાર આવીને કહે છે કે ના મારા છોકરાના પરણવું જ નથી. અને જે મેડમે કહ્યું કે એન્ગેજમેન્ટ જ એ વખતે તોડી નાખવાના કે ભાઈ આપણે આગળ વધુ નથી, એ કેસીસ મેં જોયા છે. હવે કમિંગ બેક, પણ જ્યાં બંને રાજી ખુશી હોય છે ને એકબીજાને આપે છે, એના પછી જે ઝઘડો થાય છે ને એ ઝઘડો ક્યારે થાય છે એ બી યાદ પાડી દઉં કે નોર્મલી તો બધું અપાઈ ગયું, લેવાઈ ગયું, એ વખતે તો બધા હેપી હેપી છે, પણ પછી પેલો જયારે છોકરો એમના સાસુ સસા વધારે માંગે છે કે ભાઈ આનો બિઝનેસ કરવો છે, આ એકબીજી કઈ ગાડી લાવી છે, આ અત્યારે બહુ બિચારો સ્કૂટર પર જાય છે, ગાડી લાવી છે, ત્યારે એક એક લેવલ પછી અપાયા પછી જે વધારે માંગે છે એને હું કહું છું કે એક પ્રેશર આવે છે છોકરીને ને એના ફેમિલીને. તમારો જે પોઈન્ટ છે બહુ સારું વાંચે કે અગર આ સ્ત્રીધનની આપણી જે પ્રથા છે જેને દહેજમાં બી કન્વર્ટ કરવામાં આવે છે, હું એ પોઈન્ટ પછી લઈશ, પણ જે તમે સ્ત્રીધનમાં અગર અગર રજિસ્ટ્રીમાં જવું જોઈએ તો આ બહુ સારી પોઈન્ટ છે કે જ્યારે તમે મેરેજ સર્ટિફિકેટ કરાવો છો તો મેરેજ સર્ટિફિકેટ જોડે આ ક્લોઝ મૂકી દો. સો આઈ થિંક આ પોઈન્ટ મને બહુ ગમે છે ને, ઇફ યુ કેન ટેક ઇટ અપ સમવેર આ બહુ સારું થશે. અને કોઈ આપણું શું માનવું છે કે લગ્ન સમયે લેવડ દેવડ થતી વસ્તુઓ, જે ચીજો અપાય છે, આ બધાની નોંધ રજિસ્ટર્ડ થવી જોઈએ અને ગવર્મેન્ટમાં સબમિટ થવી જોઈએ. આવી કોઈ વ્યવસ્થા હોય તો ક્યાંક દહેજની પ્રથાને આપણે નાથી શકીએ. અને લગ્ન સમયે પણ તમે જે લોકો જમણવાર રાખો છો, ઘણી વખત એવો કે 500 જણ આવશે, 300 જણ આવશે, ને એ જાતો જે શરૂઆત ત્યાંથી જ થતી હોય છે, તો આવા સમયે કોઈ એક ચોક્કસ મર્યાદા કે તમે આટલા લોકોથી વધારે જમાડી ના શકો, આવી કોઈક નિયમ બનાવવો જોઈએ. અથવા તો રુજાનજી આપ ભલે સંમત ના થાઓ, પરંતુ આ મધ્યમ વર્ગને, બિલકુલ લોઅર મિડલ ક્લાસની વાત કરું છું રુજાનજી, એટલે હાર્દિકભાઈ આપનું શું કહેવું છે?